જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. તો હું રેડી થઈ ગઈ છું, સો હવે આપણે ઓફિસ માટે નીકળી અને હું તમને ડાયરેક્ટ ઓફિસ મળું છું. ફાઇનલી ઓફિસ પહોંચી ગયો છું. મારો હાલ આવો હોય ઓફિસ આવતી ટાઈમ. ના, હું સીસીટીવી કેમેરા નજરમાં નહીં રહું. તો ઓફિસ આવીને આપણે સૌથી પહેલાં હનુમાન ચાલીસા પ્લે કરીએ, પછી દિવસની શરૂઆત થાય. આપણે કેટલા વર્ષ થયા નોડતી? એ બધે છે કે જો આના હાટો હોય ને, ફ્રીજર હાટો, ડેથ બે ગિફ્ટ લઈ આવ્યા છે. મારા ભાઈબંધ દરરોજ જોડીઓ, તમે તો મારા ક્યાંક ગિફ્ટ જાય, તમે દરરોજ મારો પ્લે છાટો આમ ખુશ ખુશ કરીને. હે, તમાર પાસે તો હે હા, તો હવે આ છાટશું, આ છાટશું. એ અમારે બધી છાટ્યો ભાઈ, ગિફ્ટ આપી જોયું, અનબોક્સિંગ થાય છે. ફેતરા કરશે આમને આમ. નહી ભેગું થાય, મૂકી દે. આપડે નહીં ભેગું થાય, મૂકી દે. આપડે કોઈ દી ભેગું ન થાય એવું કે દી કોણ દે એની રાહે બેઠા એ કોક દીએ. કાંઈ હો કેવલ ભાઈ, કાંઈ ગરમ કર્યું? લાવ, હું બાકી લઈ ગયો. તો મને ગિફ્ટ આપ્યું છે આ બાળકે. ભાઈબાન, થેન્ક યુ ભાઈબાન. તો અત્યારે હવે મંડળી જામી ગઈ છે બધા એની, કા બંધ થઈ ગયા? બોલો હવે, બોલો કઈક. ઓકે મેડમ, બ્લોગ કેવો લાગ્યો? મસ્ત છે ને? ઓલી રીલ બનાવવાના એટલી વાર હે, હું કઈ તમારા ભાઈ ને આવા નથી એટલે હાલો. તો અમારે મીટિંગ ચાલુ થઈ એટલે બધાને બેહેડા, અને મથુ મેડમ સૌથી છેલ્લે હોય મીટિંગમાં, અને પાણાનો સ્ક્રૂ ડ્રાઈવર આપ્યો કારણ કે એના સ્ક્રૂ ઢીલા, અને અમારા દર્શનભાઈ આખો દી એકલા બેઠા બેઠા વેબસાઇટ બનાવ્યા રાખે, પોતે વેબ ડેવલપર હે, અને હિરોઈન નંબર વન આવી ગઈ છે. થોડીક જગ્યા દેજો આ હિરોઈનની ચર્ચા. એ હા, અને અમારા ઇન્ફ્લુએન્સર મેડમ, જો કંઈક બોલો, તમે કઈક બોલવા માંગશો? દર્શન ભાવ, હાય, બીજું કઈ? બાય બાય. મામુ તરફ લ્યો, મામુ પિંગરી આઈ કોરે મામુ. અને એ બેન, બેન ઇના ચોન બે દેખા, તમને હું બેન કહું, તમે પાયા પર જો બેન જોવે. એ બેન, બેન ચોથાની બેન, બેન બેન દાંત કાઢો, બેન બેન દાંત કાઢે, બેન ને તરસ લાગી ગઈ. મામુ કઈક બોલ તો ખરી,
સોશિયલ મીડિયા હેન્ડલિંગ આટું બોલાયો તો સ્ક્રૂ ડ્રાઈવર ને ફિટ આ તો કારખાને કરતા હતા આપડે એક વાર કરો તો મેડમ આમ આમ લોટ આડી આવે તોબા 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 સારા મૂળ ખરાબ અત્યારે અમારે બ્રિજ લો બ્રિજલો આવી જાય પેલી વાર કામ કરીએ બ્રિજલા વાહ બ્રિજલા વાહ અમારી એપ્લિકેશનમાં જોઈ જોઈ લે પેલું ચેક કરે બિરયાની 130 લાવો અમાર જોઈએ લાવો બિરયાની લાવો સ્પેશિયલ 150 એક્સ્ટ્રામાં આવશે રોસ્ટેડ પાપડ 10 જોયું જોયું બધામાં મસાલા પાપડ 40 તમને મળું તો મારો શર્મિલો ભાઈ બેઠો છે મારા બાજુમાં જોવા આજે મને ગોલો ખવડાવવાનો હે એટલે ઈ મને ગોલો લેવા લઈ જાય અમે ગોલો લઈ આવશું પછી ઘરે હા સોરી પૈસા તો મારે જ દેવાના હે પણ આ તો ખાલી એનું નામ છે નાનો ભાઈ રહ્યો ને એટલે આપણે એમ પછી પૈસા લઈ નઈ બીજું કઈ નહીં આમ જો તો ખરી આવે હાય તો કહી દે બધા ને હાય આટલી શરમ તો મારી મમ્મી ને નથી આવતી હમણાં જો મમ્મી લઈ આવું મમ્મી તો આપણે જેકેટ ચડાવી લીધું છે હવે માસ્ક લઈ લઈએ અને ફટાફટ જાસુ ગોલો લેવા માટે અને અહીંયા અમને બાય બાય કરવા માટે ફેરું પહોંચી ગયો છે કે જ્યારે નીંદર આવે છે બગાસા ખાય છે અજલે 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 હાલો જવું છે હાલો હાલ નીચે હાલ ફેરિયા હિજગી 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 હાલ જેના ભાગે તમારું સ્પ્રે પણ લગાડવામાં આવશે કાલે છાનમુ નો હા લગાડી જ લેશો ચહેરો જોવો તમે ધ્યાનથી ખુખાર ચહેરો મૂડ ખરાબ કરી દે થોડો ક્યુટ હે વાંધો નહીં ખુંખારે પણ વૈંદ્રો હું ને ઘર નીકળી ગયા છે અને હું એને કહું છું કે તું ધીમે આય કેમ સાન રસ્તો ડરાવો નો કે આપણે બે જઈ રહ્યા છીએ પણ ચાલી ચાલી ની સ્પીડ પહોંચી ગયા છે રામ ઓર શ્યામ ગોલાવાલામાં જે અહીંયા રાજકોટનો ફેમસ ગોલાવાલા ભાઈ છે રામ ઓર શ્યામ ગોલાવાલા જોઈએ શું ઓર્ડર કરીએ છે દેખાડ તો ભાઈ તો પેમેન્ટ થાય છે બ્રિજલના હસ્તે આ ગોલાવાલામાં અને પૈસા તો દેવા નથી હોતા કંઈ વાંધો નહીં મારે પૈસા ગોલો લેવાઈ ગયો છે હાલો અમારા તો કંટાળી ગયો કે હું જ્યાં હોય ત્યાં બ્લોગ જ લીધા રાખતી હોય અમે મારું સ્પ્લેન્ડરિયું લઈ નીકળી જઈ લાવો ભાઈ લઈ જાઉં ભૂલ થઈ ગઈ અમારા ઓફિસ માં છે ને એની રહી રહી ને હું એને બોલવા ગોટા મારવા માંડી ગોલો લઈ આવી તો મારા પહેલા તો હજી તું ઘરમાં પહોંચી નથી ત્યાં શેરું આવી ગયો ગોલો ફફરો હાલો 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 તો મસ્ત પાઇનેપલ ગોલો આવી ગયો છે જેમાંથી ઉપરનો લેયર પહેલા જ ખવાઈ ગયું છે આને તો ઉતામળ્યો અમારા વ્લોગના ચક્કરમાં હમણાં અમારો ગોલો હોય ને ખવાઈ જતા હોય આ પ્રાણી જે છે ને એ જો ચમચી ચાટલીથી હવે નવી લેવી પડશે આખો છે મારું કૂતરું એવું છે ને પ્યારું કૂતલું મારું કૂતલું શેરું ને ગોલો ન દેવાય એટલે એના માટે સ્પેશિયલ વેનીલા આઈસ્ક્રીમ દેવામાં આવે છે
તો હેલો ક્યુટી પાઈસ, તો અત્યારે મારી સ્કિન તમે જોઈ શકો છો બહુ જ ડાર્ક લાગે છે, તો મારે કાલ શૂટમાં જવાનું છે એટલે અત્યારે હું થોડું સ્કિન કેર કરીશ જે તમને હું બતાવીશ. હું છે ને આ અર્બન ફેસ પેક યુઝ કરું છું. એક ફેસ પ્રમાણે જેટલું જોઈએ એટલું પાવડર લઈ. તું આવતો રે, હા તું આવતો રે. પછી એમાં દૂધ ઓર મલાઈ થોડું તમે એડ કરી શકો. હું દૂધ અને મલાઈ મિક્સ એડ કરું છું. હવે આ છે મુલતાની મીઠી જે હું થોડી આમાં એડ કરી દઈશ અને પછી આપણે બધું કરી દઈશું મિક્સ મિક્સ. હવે આ રીતે મસ્ત પેસ્ટ રેડી થઈ જાય પછી આપણે એને ફેસ પર અપ્લાય કરી લઈએ. તો આપણે આપણે આવા સીન સપાટા કરીને તો ફેસ પેક લગાવી નહીં શકીએ. સો ફર્સ્ટ એક રિંગ પહેરી લઈએ મસ્ત. મેં વોટર સ્પ્રે કરી અને જસ્ટ ફેસ ક્લીન કરું છું. હવે છે ને ફેસ પેક અપ્લાય કરી લઉં મારા કોમળ ફેસ ઉપર. આ છે ને આનાથી છે ને ફેસમાં બહુ મસ્ત ઠંડક બી મળી જાય તમને, અને લાઈક જે વધારાનું ટેનિંગ હોય ને એ બી નીકળી જાય અને થોડો ગ્લો મળે. બહુ કંઈ એમ ફેર ન પડે બટ સેલ્ફ સેટિસ્ફેક્શન નામની વસ્તુ હોય ને એ એક મળે મારા જેવા માણસોને. ખોટું સલૂનમાં જઈ અને મોઢા બગાડવા ફેશિયલ કરાવીને, એના કરતાં બેટર કે આપણે આવી હોમ રેમેડીથી છે ને કંઈક કંઈક કરીએ. નેક્સ્ટ વિડીયોમાં હું તમને છે ને બીજો ફેસ પેક બતાવીશ જે રાઈસ ફ્લાવરથી બને, ચોખાના લોટથી. કોઈ આવા મારા ફોટા પાડી અને સ્ટોરી ન મૂકે, મારો બર્થડે આવે જ છે. તો મસ્ત થીક પેસ્ટ લગાડી લીધો છે ને જોઈ લ્યો બધે ઢોહીળું છે. મેં ઇવન તો થોડી વારમાં સુકાઈ જાય એટલે તમને મળું. ફેસ વોશ કર્યા બાદ મારો ફેસ લાઈક ગ્લો મારે છે તમે જોઈ શકો છો. બહુ મનુષ લગલો, મત કરો રેન લો, રેન લો બહુ બુરે લગલો. તોબા તોબા તોબા, થારા મૂડ ખરાબ કર દિયા.